રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે હાલ અગત્યની માહિતી પ્રકાશમાં આવી રહી છે. વાત કરીએ રાજકોટની તો ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. તો આ સાથે જ પહેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હવે પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. ફાયર અધિકારી બીજે ઠેબાને પણ પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. તો પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું મોકલવામાં આવ્યું છે. એસકે ચૌહાણને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ લેવા માટે ગઈ હતી, ત્યારે પીજીવીસીએલના અધિકારીના પણ નિવેદન લેવામાં આવશે. સમગ્ર માહિતી સામે આવી રહી છે રાજકોટથી ટીઆરપી ગેમ ઝોન મામલે. આ સાથે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે હાલ વધુ વિગત મળી રહી છે, શું કહેશો? ચોક્કસથી, આજે વધુ એક આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ થઈ છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ છીએ ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો, કે જ્યાં હાલ કહી શકાય કે પોલીસે 6 શખ્સો સામે ગુનો છે નોંધ્યો છે. પહેલા 4 આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે આજે પણ એક જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કિરીટસિંહ જાડેજા નામના જે જમીનના જે માલિક છે ત્યાંના તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. આ સાથે ફાયર અધિકારી બીજે ઠેબાની પણ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા છે. રાજકોટ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઇમ બ્રાન્ચે બોલાવવામાં આવ્યા છે. એસકે ચૌહાણ પણ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે લેવા પહોંચી હતી. આ સાથે પીજીવીસીએલના અધિકારીના નિવેદન પણ ક્યાંક લેવામાં આવ્યા છે. તો કહી શકાય કે મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની પણ કહી શકાય કે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ માટે. ક્રાઇમ બ્રાન્ચમાં ચોક્કસથી જે રીતની જે દુર્ઘટના ઘટી હતી તેને લઈને હાલ અત્યારે એક બાદ એક જે અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓની જે પૂછપરછ છે તે ગાંધીનગર ખાતે થઈ રહી છે. એસઆઈટીની ટીમ દ્વારા તે પૂછપરછ થઈ રહી છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચમાં આ જે મહાનગરપાલિકાના આ સાથે જે પીજીવીસીએલના જે અધિકારી છે, આ સાથે જે પીડબ્લ્યુડીના જે અધિકારીની જે પૂછપરછ છે તે ક્યાંક ક્રાઇમ બ્રાન્ચમાં થઈ રહી છે. હાલ જે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તે દ્રશ્યો છે કિરીટસિંહ જાડેજાને ક્યાંક ક્યાંક હાલ અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેને ક્યાંક રિમાન્ડ પણ તેના મંજૂર કરાવવા માટે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ગઈકાલે પણ એક જે આરોપી છે તેને રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ લઈ ગયા હતા. ત્યારે એક દિવસ પહેલા જે 3 આરોપીઓ છે તેમને પણ રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. એટલે કે અત્યાર સુધી કહી શકાય કે જે 5 જેટલા છે આરોપીઓ છે તે પોલીસના પકડમાં છે. અને આજે જે આરોપી જે છે, એટલે કે 5 પૈકી છેલ્લો જે આરોપી છે જે જાડેજા, તેને પણ અત્યારે કોર્ટ લઈ જવામાં આવી રહ્યો છે. એટલે કે જે પણ તપાસમાં જેને પણ નામ ખુલશે તેની સામે કડકમાં કડક ક્યાંક કાર્યવાહી થાય એ પ્રકારની ક્યાંક લોકોની માંગ છે. આ સાથે એસઆઈટી પણ જે પોતાની જે પૂછપરછની જે કામગીરી છે તે ગાંધીનગર ખાતે કરી રહી છે. સુભાષ દ્વિવેદી જે એસઆઈટીના જે મેઇન મુખ્ય જે અધિકારી છે તેમની અધ્યક્ષતામાં આ જે કામગીરી છે તે થઈ રહી છે. ત્યારે રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચમાં આ જે ટીમ છે તે અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે અને આ તપાસ અંતર્ગત તેઓની અટકાયત પણ ચેક કરવામાં આવી રહી છે. પૂછપરછ માટે તેમની અટકાયત ચેક કરવામાં આવી રહી છે. એટલે કે ચોક્કસથી ક્યાંક ક્યાંક કોઈ જે કોઈ આમાં સંડોવાયેલા હોય તેની પણ જે જવાબદારી હોય તેને લઈને આ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હાલ કિરીટસિંહ જાડેજા કે જે જમીનના માલિક છે તેની જે ધરપકડ છે તે કરવામાં આવી છે અને તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ચોક્કસથી ખૂબ મોટી કાર્યવાહી છે અત્યારે થઈ રહી છે. જે રીતની આગની ઘટના થતી હતી અને આ ઘટનામાં 28 જે લોકો છે તે ભોગ બન્યા હતા, જેમાં 12 જેટલા જે બાળકો હતા, અને આને જ લઈને અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હાલ કિરીટસિંહને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જી જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો મામલે મહત્વની માહિતી મળી રહી છે. પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, ત્યારે પહેલા 4 આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારે હવે વધુ એક આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે.
તો ફાયર અધિકારી પીજે ઠેબાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઇમ બ્રાન્ચે તેડું મોકલ્યું છે.